नमस्कार विद्यार्थी मित्रों, एक मानव सहज स्वभाव है कि मानस ने सुंदर वस्तु वधारे गमे। बराबर, तमे एवं इच्छो कि रस्ता उपर कोई सारू पुष्प हो एनी उपर ध्यान जाए, पण एवं न थाय कि सामे एक कचरा पेटी पड़ी है न्या आपनु ध्यान जाए। तो हा, एनु ध्यान जाए कि चालने ये वस्तु अलग जगह मूकी आवो अथवा गंदगी दूर करूँ, पण तमने एम न था करे वाह केटलो सुंदर कचरो छे, एवं न थाय। एटले के एक मानव स्वभाव में रहेली एक सहज वस्तु छे ए सुंदरता छे। अने ए पेला मनुष्य में खुद में एवी साहजिकता होवी जोईए के दरेक वस्तु ने ए नजरियाथी जुए। पुष्प होय के जमीन उपरनु कोई पण कोई स्थूल वस्तु होय, मानो के कोई स्थापत्य छे, कोई शिल्प छे, तो तमने ए जोईने एम एना प्रत्ये एम थाय, मानो के आबू गया कोई धार्मिक स्थल जोयुं तो त्यां जईने तमे ए जग्याने माणो छो, ए जग्यानी अनुभूति करो छो। दाखला तरीके तमे जूनागढ़ गया, ત્યાં ઉપરકોટનો એવો એરિયા છે કે નાના બધા સ્થાપત્યો, નાનું બધું બાંધકામ, એટલું બધું અલગ છે, તો ઘણા લોકો ફોટો પાડે છે, પરંતુ એક વર્ગ એવો છે કે જે ત્યાંના વાતાવરણની સાથોસાથ ત્યાંની બધી કૃતિઓ, શિલ્પ સ્થાપત્યો એની અંદર નાના બાંધકામ ઉપર ધ્યાન રાખે છે અને વિચારે છે કે એ કેવી યોગ્યતાથી, કેવી ચોકસાઈપૂર્વકથી કામ કર્યું હશે। જેમ કે એ ઉપરકોટની બે વસ્તુ જે આજે પણ અજાયબી જેવી કહી શકાય, અડીકડી વાવ અને નવઘણ કૂવો, જે ન જુએ એ જીવતો મૂવો, તો ત્યાંની આવી બધી અદ્વિતીય અજાયબીઓ કદાચ ટેકનોલોજીના બળે બની જાય એવી વાવ, એવો નવઘણ કૂવો ન જોયો હોય તો એક વખત જોઈ આવજો। તો એ નવઘણ કૂવો છે આખો દાદરાવાળો, અને વાવ એટલી બધી ઊંડી છે કે તમે પહોંચી તો જાઓ પછી આવતી વખતે થાક લાગે। તો કહેવાનો અર્થ શું છે કે વિશિષ્ટ વસ્તુ છે, સુંદર વસ્તુ છે, ત્યાં માનવ છે એ સહજ રીતે ત્યાં જોડાઈ જાય છે, એટલે કે ત્યાં એ પોતે નેચરલી આકર્ષાય છે। કેમ ભાઈ તમને તકતેશ્વર જવાનું મન થાય છે? કેમ ભાઈ મેદાનમાં જઈને ઊભવાનું મન નથી થતું, ધૂળું ખાવાનું મન નથી થતું? એનું કારણ શું? કે આપણા મનને પણ આનંદ જોઈએ છીએ, પ્રફુલ્લિત રહેવું છે, ખુશ રહેવું છે, પ્રસન્ન રહેવું છે। અને આજે આવું પ્યોર વાતાવરણ, શુદ્ધ હવા એ દિવસે ને દિવસે ઘટતી જાય છે। દિલ્હીની સ્થિતિ તમને ખબર છે, પ્રદૂષણે કાળો કેર વર્તાવ્યો છે અને એને કારણે દિવસમાં પણ તમારે લાઇટ કરવી પડે વાહનમાં। વિચારો, આની અંદર પાયામાં તો માણસ જ જવાબદાર છે। આ બાજુ તમને બધું ટાપટીપળું ગમે છે, ત્યાંના રસ્તાઓ, ત્યાંની બધી પદ્ધતિસરનું વ્યવસ્થાઓ, બધી રોડ, બધા બધા નોટિફિકેશન આવે કે તમારે અહીંથી રાઈટ સાઈડ ટર્ન લેવાનો, પણ આ બધું ચોકસાઈ ભર્યું હોવા છતાંય તે ઈજ નગરને આ બધી જ વસ્તુ વાહન વ્યવહારના ધુમાડાથી અત્યારે ત્રસ્ત છે, હેરાન થઈ ગયેલું, એટલે કહેવાય ને દિલ્હી રોગી થઈ ગયું છે। તો આ બાજુ ગુજરાત છે, તો ગુજરાતમાં અમદાવાદની સ્થિતિ આવી છે, સુરતની સ્થિતિ આવી છે, વડોદરામાં ઘણી વખત આ પરિસ્થિતિ સર્જાય છે, અમદાવાદ વધુ। તો કુદરતનું જતન કરવાની જગ્યાએ આપણે કુદરતની પાછળ એવી રીતે પડ્યા છે લસણ ખાઈને કે એનું આપણે નિકંદન કાઢી નાખવું છે। હમણાં રોડ બનતા હતા તો વૃક્ષો કાઢવા માંડ્યા, ભાઈ આપણે ઉગાડી શકતા નથી, શા માટે એને કાપીએ? પણ માણસની જરૂરિયાત કરતાં પણ હવે માણસ પૈસા પાછળ વધુ દોડે છે, બસ પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ, અને એને કારણે આપણે કુદરતના તત્વોને પણ છોડ્યા નથી। નદી તળાવમાં પણ આપણે હળી કરવા માંડ્યા, એમાં પણ એના પ્રવાહો બદલીને બંધ બાંધવા માંડ્યા,
પાણીની વ્યવસ્થા તોડ નાખી, પર્વતો છે એમાં તોડફોડ કરીને આપણે એમાંથી બધું ખનિજ તત્વો કાઢવા લઈ ગયા. જ્યાં સુધી આ કુદરતથી સહન થતું હશે ત્યાં સુધી એ કરશે. પછી તમને ખ્યાલ છે કે સુનામી આવી ત્યારે શું થયું હતું, ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે શું થયું હતું, ઘડીના છઠ્ઠા ભાગમાં પલકારામાં બધું તહસમહસ કરી નાખ્યું હતું. એનું કારણ શું કે કુદરત પછી રૂઠે. અને આજે તે હજી આપણે પૃથ્વીનું અસ્તિત્વ રહેવા દેવું હોય તો મનુષ્યએ પૃથ્વી ઉપર વૃક્ષોને રાખવા પડશે. આજે ભાવનગરની અંદર વૃક્ષોની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે, પરંતુ એક બે એવા વ્યક્તિઓ છે ભાવનગરમાં કે જે વૃક્ષોનું જતન કરવા નીકળ્યા છે. તો આપણે પણ આવી તકેદારી રાખીએ કે પૃથ્વી ઉપર વૃક્ષોને બચાવી અને વધુ વૃક્ષો કઈ રીતે વાવીએ એનું વિચારવું જોઈએ, જેથી કરીને આપણી પછીની પેઢી છે એ દુઃખી ન થાય. નહીંતર કદાચ એવું બને કે અત્યારે જે કોરોનાના માસ્ક છે ને એની જગ્યાએ એવા માસ્ક કાયમી બહાર જતી વખતે પહેરવા પડશે. કેમ? કારણ કે હવામાં શુદ્ધ ઓક્સિજન નહીં મળે. અને કદાચ એવો પણ સમય આવે, દિલ્હીમાં તો કદાચ આવે 2-5 વર્ષમાં, કે લોકોએ ઓક્સિજન લઈને, પ્યોર ઓક્સિજન લગાડીને બહાર આવવું પડે. પરંતુ આ 21મી સદીની ભાગદોડની અંદર લોકો બેફામ પ્રદૂષણ, અને પ્રદૂષણ પણ કેવા, ઘોંઘાટ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ એટલે કે એર પોલ્યુશન, પ્રવાહીમાં એટલે કે જળાશયોમાં પણ પ્રદૂષણ, ફેક્ટરીઓના ઝેરી બધા રસાયણો છે એ પણ જળાશયોમાં ઠલવા થવા માંડ્યા છે, ગટરો છે એ જળાશય સાથે જોડી દેવામાં આવી, અને દરેક જગ્યાએ ઘોંઘાટ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, રોડ ઉપર જરૂર ન હોય તો પણ હેવી ડેસિબલનું સાઉન્ડ અવાજ છે હોર્નમાં રાખવામાં આવે છે. અને આપણે આપણી બુદ્ધિમત્તાનું પ્રદર્શન કરીએ છીએ કે જો અમે કેટલા હાઈફાઈવ છીએ. વિદેશની અંદર તો મેં સાંભળ્યું છે કે એવું કહેવાય છે કે હોર્ન વગાડવો એ ગાળ દીધા બરાબર કહેવાય. જરૂર નથી, હોર્નની જરૂર જ નથી, ન છૂટકે ત્યાં હોર્ન મારવામાં આવે. તો કહેવાનો અર્થ છે કે આ પૃથ્વી ઉપર હવે મનુષ્ય જીવવું હશે ને તો એને એનું જતન કરવું અનિવાર્ય થઈ પડ્યું છે. અને એવી પરિસ્થિતિમાં ગુજરાતમાં, ભારતમાં અમુક એવા સ્થળો છે જે રહ્યા છે કે જ્યાં તમને સાચું કુદરતી સૌંદર્ય જોવા મળે. જેમ કે જૂનાગઢ ગીર છે, ભાવનગરમાં વિક્ટોરિયા પાર્ક છે, એવી પ્રાકૃતિક જગ્યા, એવું ત્યાંનું ભૌગોલિક વાતાવરણ કે તમને ત્યાં રોકાઈ જવાનું મન થાય. વિક્ટોરિયા પાર્ક તમે જોયું છે, અને ત્યાંથી તમને સારા એવા વાઇબ્રેશન મળે જેથી તમારામાં સકારાત્મકતા આવે છે અને તમે જીવવા માટે આમ પોઝિટિવ જીવતા થાઓ છો. બાકી રોબોટ જેવા આપણે થઈ ગયા છીએ, આપણું ટાઈમ ટેબલ આખું ફિક્સ છે. તો કહેવાનો અર્થ એ છે કે આવી બધી ભાગદોડવાળી જિંદગીની અંદર અમુક સ્થળો પૃથ્વી ઉપર બચ્યા છે, અને એમાંય ગુજરાત અને ગુજરાતમાં પાછું ભાવનગર ને ભાવનગરમાં પણ એક એવું સ્થળ છે જ્યાં બોર તળાવ જેવું તળાવ, મીઠા પાણીનું, સૌરાષ્ટ્રનું પહેલું મીઠા પાણીનું સરોવર છે, તળાવ છે એ અહીંયા બનેલું. અંડરગ્રાઉન્ડ ગટર છે ભાવનગરથી સૌરાષ્ટ્રમાં પહેલી, ત્યારબાદ લોક ગેટ. તો આવી ભાવનગરની અંદર ઘણી બધી ખૂબીઓ પણ છે. અને વિક્ટોરિયા પાર્ક જેવો પાર્ક જેની અંદર 143 પ્રકારની ઔષધીય વનસ્પતિઓ છે, 143. તો કહેવાનો અર્થ એ છે કે જેવી પ્રાકૃતિક સંપદા ભાવનગરને મળી છે, અવળો દરિયા કિનારો, લોક ગેટ જે નવા બંદરે આવેલો છે, વિવિધ સ્થાપત્યો, ગંગા જળિયા તળાવ પાસે આવેલ ગંગા ડેરી, સરકાર અત્યારે જે રીતે ચાલે છે એમ એ વખતની રજવાડાની સરકારે અમુક સ્થાપત્યો, અમુક વસ્તુ એવી સર્જી જેને કારણે આજે પણ ભાવનગર છે પાણીની બાબતમાં, હવાની બાબતમાં સુખેથી જીવી રહ્યું છે. એક તો બોર તળાવ અને વિક્ટોરિયા પાર્ક. પણ મિત્રો, ગુજરાતમાં હજી પણ એવી અમુક જગ્યા છે જ્યાં હજી તમને ફરવું ગમે.
तो चलो आज एवी एक प्राकृतिक सौंदर्य धरावती जगह एवं स्थल विषे बात करिए जेनु नाम छे रमणीय नगरी गांधीनगर। पाठ आपणो 6 નંબરનો પાઠ છે તે આપણે ભણવાનો છે અને એ પાઠનું નામ છે રમણીયા નગરી જેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। પાઠનું નામ છે રમણીયા નગરી। રમણીયા નગરી અને ચેપ્ટર નંબર 6 પાર્ટ 1 જોઈએ પાઠમાં શું કહેવામાં આવ્યું છે। સૌપ્રથમ તો આખો પાઠ છે એનું ફક્ત ને ફક્ત અહીંયા પઠન કરીશ, ત્યારબાદ આગળ છે આપણે જોશું। રમણીયા નગરી પાઠ 6 પેજ નંબર 20। રમણીય એટલે સુંદર, નગરી એટલે નગર, સુંદર નગરી એટલે ગાંધીનગર છે આપણું પાટનગર છે। જેમ દરેક રાજ્યનું પોતાનું એક પાટનગર હોય એવી રીતે આ ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે એના વિશેની વાત આજે આપણે પાઠમાં જોશું। પાઠનું પઠન કરું છું, જોજો અને મારા ઉચ્ચારણ ઉપર ધ્યાન આપજો। ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ, ઇદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ અસ્તિ, અત્ર બહુની દર્શનીયાનિ સ્થાનાનિ સંતિ, યથા સચિવાલયઃ, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ, એવમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ। પેરેગ્રાફ બીજો, ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ, ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ, અસ્મિન ભવને વિધાનસભાયાઃ અધિવેશનાનિ ભવંતિ, અસ્મિન ભવને વિધાનસભાયાઃ અધિવેશનાનિ ભવંતિ, અસ્મિન્નેવ ભવને સ્થિત્વા રાજ્યસ્ય મંત્રીણઃ સચિવાઃ અન્યે ચ અધિકારીણઃ રાજ્યકાર્યં સંચાલયંતિ, સચિવાલયઃ એવ ગુર્જર પ્રદેશ શાસનસ્ય મુખ્યઃ કાર્યાલયઃ અસ્તિ। અસ્માકં રાષ્ટ્રપિતુ શ્રીમાત્મા ગાંધી મહોદયસ્ય સ્મૃતિ રૂપેણ એતસ્ય મંદિરસ્ય નિર્માણમ અભવત, યત મહાત્મા મંદિર નામના પ્રસિદ્ધમાસિત આસિત નહીં લખીએ અસ્તિ લખીએ મહાત્મા ગાંધી મહોદય ભારતસ્ય સ્વતંત્રતાયાઃ કૃતે પૃષમ પ્રયત્નમ અકરોત, એતાની સર્વાણી કાર્યાણી ચિત્રરૂપેણ અત્ર પ્રદર્શનાર્થમ પ્રસ્તુતાનિ સંતિ। ફરીથી પેજ નંબર 20, ગાંધીનગરમ ગુર્જર રાજ્યસ્ય રાજધાની અસ્તિ, ઇદમ સુંદરમ સુયોજિતમ ચ નગરમ અસ્તિ, અત્ર બહુનિ દર્શનીયાનિ સ્થાનાનિ સંતિ, યથા સચિવાલયઃ, મહાત્મા મંદિરમ, અક્ષરધામ મંદિરમ, એવમ ઇન્દ્રોડા પક્ષી ઉદ્યાનમ। ઇદમ સચિવાલય ભવનમ અસ્તિ, અસ્મિન ભવને વિધાનસભાયાઃ અધિવેશનાનિ ભવંતિ,
अस्मिन्नेव भवने स्थित्वा राज्यस्य मंत्रिणः सचिवाः अन्ये च अधिकारिणः राज्यकार्यं संचालयन्ति। सचिवालयः एव गुर्जर प्रदेशस्य सचिवालयः एव गुर्जर प्रदेश शासनस्य मुख्यः कार्यालयः अस्ति। अस्माकं राष्ट्रपितुः श्रीमात्मा गांधी महोदयस्य स्मृति रूपेण एतस्य मंदिरस्य निर्माणम् अभवत्। यत् महात्मा मंदिर नामना प्रसिद्धम् अस्ति। महात्मा गांधी महोदयः भारतस्य स्वतंत्रतायाः कृते पुरुषं प्रयत्नम् अकरोत्। एतानि सर्वाणि कार्याणि चित्ररूपेण अत्र एटले के अहीं प्रदर्शनार्थं प्रस्तुतानि सन्ति। जोइए बीजा पेज पर आपेलू छे एतत् अक्षरधाम नामकं विशालं मंदिरं अस्ति। मंदिरे प्रदर्शन विभागः अतीव मनोहरः अस्ति। प्रदर्शन विभागे जनाः एकं चलचित्रम् अपि पश्यन्ति। अध्यात्म विज्ञानयोः संगमः अत्र दृश्यते। अत्र चित्ताकर्षकं विशालं उद्यानम् अपि अस्ति। प्रतिदिनं बहवः यात्रिकाः एतस्य मंदिरस्य दर्शनार्थं आगच्छन्ति। गांधीनगरस्य समीपे एव विशालं इंद्रोडा पक्षी उद्यानम् अस्ति। एकस्मिन् स्थाने खगाः प्राणिनः च निज पर्यावरणे एव निवसन्ति। डायनोसोर नामनः प्राचीन महाकाय प्राणिनः विशेषः विभागः अत्र अस्ति। एषः विभागः बालानां कृते अतीव आकर्षकः मनोरंजकः च अस्ति। अत्र एकं सर्पगृहम् अपि अस्ति। विविध कुलानां सर्पान् अत्र द्रष्टुं शक्नुमः। पछिनो पैराग्राफ पेज नंबर 21 नो गांधी मंदिर तह नाति दूरे एव विद्या भवनम नाम विशालम भवनम अस्ति। तत एव भवनम GCRT रूपेण ख्यातम अस्ति। विद्या भवने GCRT नामा परिषदः कार्यालयः अस्ति। इयं परिषद अस्माकं प्राथमिक शिक्षण क्षेत्रे परिवर्तनार्थं सततं प्रवृत्ता अस्ति। पछिनो पैराग्राफ गांधीनगरे विशालाः स्वच्छ मार्गाः च वर्तन्ते। एतस्मिन् नगरे बहूनि रमणीयानि उद्यानानि सन्ति। नगरे बहवः पादपाः सन्ति। तेन कारणेन इदं नगरं विश्वस्य हरित नगर रूपेण अपि प्रसिद्धम्। तो आ प्रमाणे आपणे बे पेजनुं फक्त ने फक्त पठन कर्युं। हवे एनुं अनुवाद छे आपणे जोईए। एक वात एनुं तमने गुजराती कही दो। गांधीनगरम गुर्जर राज्यस्य राजधानी अस्ति। गांधीनगर छे गुजरात राज्यनुं पाटनगर छे। राजधानी एटले पाटनगर कैपिटल। इदं सुंदरम सुयोजितम च नगरम अस्ति। आ सुंदर अने सुआयोजित
नगर छे। अत्र बहुनी दर्शनीयानी स्थानानी संति, अहीं घणा जोवालायक स्थळो छे, यथा सचिवालयः, महात्मा मंदिरम, अक्षरधाम मंदिरम एवं इंद्रोडा पक्षी उद्यानम। जेम के सचिवालय, महात्मा गांधी मंदिर, अक्षरधाम मंदिर अने इंद्रोडा पक्षी उद्यान। इदम सचिवालय भवनम अस्ति, आ सचिवालयनु भवन छे। अस्मिन भवने विधानसभायाः अधिवेशनानि भवन्ति, एटले के आ भवनमां विधानसभाना अधिवेशनो थाय छे। अस्मिन्नेव भवने स्थित्वा राज्यस्य मंत्रिणः, आ भवनमां बेसीने राज्यना मंत्रीओ, सचिवाः सचिवो, अन्य च अधिकारिणः अने बीजा अधिकारियो राज्यकार्यं संचालयन्ति, राज्यनी कामगिरी करे छे। सचिवालयः एव एटले के सचिवालयज एव एटले ज सचिवालयः एव सचिवालयज गुर्जर प्रदेश गुजरात प्रदेशना शासनस्य एटले के गुजरात प्रदेशना शासननी मुख्य कार्यालयः अस्ति, एटले के शासननी मुख्य कचेरी छे। सचिवालय छे गुजरात राज्यना शासननी मुख्य कचेरी छे। त्रीजा पेरेग्राफ में अस्माकं राष्ट्रपितुः श्रीमात्मा गांधी महोदयस्य स्मृति रूपेण, अपना राष्ट्रपिता श्रीमान महात्मा गांधी महोदय ने स्मृति रूपे एतस्य मंदिर एटले के आ मंदिरनु निर्माणम अभवत, निर्माण थयुं हतुं। यत महात्मा मंदिरम नामना प्रसिद्धम अस्ति, जे महात्मा मंदिर नामे प्रसिद्ध छे। महात्मा गांधी महोदयः, महात्मा गांधी महोदय भारतस्य भारतनी स्वतंत्रतायाः कृते, भारतनी आजादी माटे पुरुषम एटले खूबज पुरुषम प्रयत्नम अकरोत, आजादी माटे खूब प्रयत्नो कर्या। एतानी सर्वाणी कार्याणी, आ बधा कार्यो चित्ररूपेण अत्र, चित्ररूपे अत्र एटले अहीं प्रदर्शनार्थम प्रदर्शन माटे प्रस्तुतानी संधि प्रस्तुत करवामां आव्या छे। तो आनु गुजराती मैं तमने पेज नंबर 20 नुं कीधुं छे, हवे लखीए एनुं ट्रांसलेशन। ट्रांसलेशन छे आ प्रमाणे छे, लखो अहींया पेरेग्राफ नंबर 1 अनुवाद। चैप्टर 6 टाइटल लगाड़ी नीचे अहीं पेरेग्राफ नंबर 1 छे, जोईए। संस्कृत नु बे वखत पठन, त्यारबाद संस्कृत अने गुजराती में कीधुं छे, पेज नंबर 20 छे एनो आपणे आज अभ्यास करवानो छे। समझावी दीधुं छे, फक्त लखवानुं बाकी छे। लखीए आपणे चैप्टर 6 नो पेरेग्राफ 1, एक लखी अने डेश करीने लखो। गांधीनगर इज द कैपिटल ऑफ गुजरात। गांधीनगर इज द कैपिटल ऑफ गुजरात, फुल स्टॉप। It is a beautiful and well planned city, full stop। त्रीजु वाक्य, There are many places worth seeing here, for
एक्जाम्पल सचिवालय सीइंग ईयर पछी कॉमा फॉर फॉर एक्जाम्पल सचिवालय कॉमा महात्मा टेम्पल कॉमा द अक्षरधाम टेम्पल एंड द इंद्रोडा बर्ड सेंचुरी एंड द इंद्रोडा बर्ड सेंचुरी फुल स्टॉप. गांधीनगर इज द फरीथी बोलू छू आखा पेरेग्राफ ने ध्यान थी सांभळजो अने के भूल हो तो लखी लेजो. गांधीनगर इज द कैपिटल ऑफ गुजरात. गांधीनगर इज द कैपिटल ऑफ गुजरात फुल स्टॉप. इट इज अ ब्यूटिफुल एंड इट इज अ ब्यूटिफुल एंड वेल प्लान्ड सिटी. इट इज अ ब्यूटिफुल एंड वेल प्लान्ड सिटी फुल स्टॉप. देर आर मेनी प्लेसिस वर्थ सीइंग हियर कॉमा फॉर एग्जाम्पल सचिवालय फॉर एग्जाम्पल सचिवालय कॉमा द महात्मा टेम्पल कॉमा द अक्षरधाम टेम्पल द अक्षरधाम टेम्पल एंड द इंद्रोडा इंद्रोडा एंड द इंद्रोडा बर्ड सेंचुरी. इंद्रोडा बर्ड सेंचुरी फुल स्टॉप. बीजो पेरेग्राफ बोलू छू. पेरेग्राफ एटले टेक्स्टबुक में जो हे अहीं थोड़ी लीटी छोड़ी एटले के अहीं थोड़ो स्पेस छोड़ी पछी अहींथी जगह छोड़ी लखवानुं होय. पेरेग्राफ पाड़ीने पेरेग्राफ नंबर बे लखो. अहीं पेरेग्राफ बे This is the Sachivalay building. This is the Sachivalay building. Full stop. Farisi, this is the Sachivalay building. Full stop. Political meetings of the Vidhan Sabha are. Political meetings of the Vidhan Sabha are held here. Farithi, this is the Sachivalay building. Full stop. Political meetings of the Vidhan Sabha are held here. Full stop. The ministers, executive officers, the ministers, comma, executive officers and other officers sit in this building and run the working of the state. Full stop. The Sachivalay is the main office of the ruling of Gujarat state. Farithi, the Sachivalay is the main office of the ruling of Gujarat state. Full stop. Farithi, bijo paragraph chhe, bolu chu. This is the Sachivalay building. Full stop. Political meetings of the Vidhan Sabha are held here. Full stop. The ministers, comma, executive officers, the ministers, comma, executive officers
एंड अदर ऑफिसर्स सिट इन दिस बिल्डिंग एंड रन द वर्किंग ऑफ द स्टेट फुल स्टॉप द सचिवालय इज द मेन ऑफिस ऑफ द रूलिंग ऑफ गुजरात स्टेट फुल स्टॉप आ प्रमाणे आपणे बीजो पेरेग्राफ पण जोयो एक वखत तमे એ સંસ્કૃત અને ગુજરાતી જોઈ જાઓ ત્યારબાદ આપણે આગળનું લખીએ ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ જોઈએ આપણે पेरेग्राफ त्रण लखी अहीं पेरेग्राफ त्रण This temple has been लखीए पेरेग्राफ पाड़ी ने त्रीजू ट्रांसलेशन आपणू आ 20 नंबर ना पेज नू लखीए This temple has been constructed This temple has been constructed as a memorial of our great father of the nation comma Mahatma Gandhi full stop ફરીથી બોલું છું this temple has been constructed as a memorial of our great father of the nation comma Mahatma Gandhi it is known by the name of Mahatma Mandir છે સિંગલ ઇનવર્ટેડમાં લખવાનું છે મહાત્મા ગાંધી એમાં એમાં મહાત્મા ગાંધી મંદિર ઇનવર્ટેડમાં લખ્યા પછી ફૂલ સ્ટોપ Mahatma Gandhi had made a lot of efforts for our independence full stop all these deeds has been presented here in the form of pictures ફરીથી ત્રીજો બોલું છું ધીસ ત્રીજા પેરેગ્રાફનું ધીસ ટેમ્પલ હેઝ બીન કન્સ્ટ્રક્ટેડ એઝ અ મેમોરિયલ ઓફ અવર ગ્રેટ ફાધર ઓફ ધ નેશન કોમા મહાત્મા ગાંધી ફૂલ સ્ટોપ ઇટ ઇઝ નોન બાય ધ નેમ ઓફ ઇન બ્રેકેટ નહીં સિંગલ ઇન્વર્ટેડમાં મહાત્મા મંદિર ઇટ ઇઝ નોન બાય ધ નેમ ઓફ ઇન બ્રેકેટ નહીં સિંગલ ઇન્વર્ટેડ ફરીથી ઇટ ઇઝ નોન બાય ધ નેમ ઓફ સિંગલ ઇન્વર્ટેડમાં મહાત્મા મંદિર ફૂલ સ્ટોપ મહાત્મા ગાંધી હેડ મેડ અ લોટ ઓફ એફર્ટ્સ મહાત્મા ગાંધી હેડ મેડ અ લોટ ઓફ એફર્ટ્સ
फॉर अवर इंडिपेंडेंस, फॉर अवर इंडिपेंडेंस फुल स्टॉप. All these deeds have been presented here in the form of pictures. All these deeds have been presented here in the form of pictures. Full stop. તો આટલું આપણે લખ્યું. ફરીને આ ત્રીજો પેરેગ્રાફ એક વખત વાંચી જાઓ, ત્યારબાદ આગળની સૂચના આપું છું. એક વખત ત્રણે ત્રણ પેરેગ્રાફને આપણે જોઈ લઈએ, ક્યાંય બાકી રહી ગયું હોય તો લખી લેજો. પહેલો પેરેગ્રાફ, ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ઇટ ઇઝ અ બ્યુટિફુલ એન્ડ વેલ પ્લાન્ડ સિટી. ફૂલ સ્ટોપ. There are many places worth seeing here, comma, for there are many places worth seeing here. For example, Sachivalay, comma, the Mahatma Temple, comma, the Akshardham Temple, and the Indroda Bird Sanctuary. Full stop. બીજો પેરેગ્રાફ સાંભળજો અને ભૂલ હોય તો ફેરફાર કરજો. ધીસ ઇઝ ધ સચિવાલય બિલ્ડિંગ. પોલિટિકલી મિટિંગ્સ ઓફ ધ વિધાનસભા આર હેલ્ડ હિયર. ફૂલ સ્ટોપ. ધ મિનિસ્ટર્સ, એક્ઝિક્યુટિવ ઓફિસર્સ એન્ડ અધર ઓફિસર્સ સીટ ઇન ધીસ બિલ્ડિંગ એન્ડ રન ધ વર્કિંગ ઓફ ધ સ્ટેટ. ફૂલ સ્ટોપ. ધ સચિવાલય ઇઝ ધ મેઇન ઓફિસ. ધ સચિવાલય ઇઝ ધ મેઇન ઓફિસ ઓફ ધ રૂલિંગ ઓફ ગુજરાત સ્ટેટ. ફૂલ સ્ટોપ. ત્રીજો પેરેગ્રાફ આપણે જોયો છેલ્લે, ધીસ ટેમ્પલ હેઝ બીન કન્સ્ટ્રક્ટેડ એઝ અ મેમોરિયલ ઓફ અવર ગ્રેટ ફાધર ઓફ ધ નેશન, કોમા, મહાત્મા ગાંધી. ફૂલ સ્ટોપ. ઇટ ઇઝ નોન બાય ધ નેમ ઓફ સિંગલ ઇન્વર્ટેડ મહાત્મા મંદિર. ફૂલ સ્ટોપ. મહાત્મા ગાંધી હેડ મેડ અ લોટ ઓફ એફર્ટ્સ ફોર અવર ઇન્ડિપેન્ડન્સ. ફૂલ સ્ટોપ. છેલ્લી લાઈન, All these deeds has been presented here in the form of pictures. તો આ પ્રમાણે આપણે ચેપ્ટર નંબર 6 પાર્ટ 1 ની અંદર 20 નંબરનો પેજ જે છે એનો અભ્યાસ કર્યો. સંસ્કૃત તેમજ એનું ટ્રાન્સલેશન છે મેં કીધું. હવે આ લખીએ આજનું આપણું હોમવર્ક. ચેપ્ટર નંબર 6 ના પેજ નંબર 20 નું અંગ્રેજી અનુવાદ ફેરબુકમાં તો અહીં સુધી રાખીએ છીએ. ચેપ્ટર નંબર 6 પાર્ટ 1. ફરી પાછા આગળના પાર્ટમાં એટલે કે ચેપ્ટર 6 અને ચેપ્ટર 6 ના પાર્ટ 2 વખતે આપણે ફરી પાછા મળશું. અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.